अमदावाद निकोल केस में गैरहाजर रहता हार्दिक पटेल ने कोर्ट की टकोर, ग्राम्य कोर्ट में हार्दिक पटेल गैरहाजर रहा। निकोल में उपवास करने मामले पुलिस साथ माथाकूट थी। हार्दिक पटेल और पुलिस वच्चे माथाकूट थी। माथाकूट ने लईने चालेला केस में हाजर न रहता मुदत पड़ी। ग्राम्य कोर्ट द्वारा हार्दिक पटेल ने समन्स पाठवायुं हतुं। हार्दिक पटेल गैरहाजर रहता अन्य पाटीदार आगेवानों में रोष और वारंवार मुदतथी परेशान थता पाटीदार आगेवानों में आक्रोश पण जोवा मळ्यो। कोर्ट में पाटीदार आगेवानोए हार्दिकनो विरोध कर्यो हतो। આજના કેસના કાર્યવાહીમાં એવું હતું કે બધા આરોપીઓનો ચાર્જ ફ્રેમ કરવાનો હતો, એમાં મારા તરફે જે આરોપી હતા એ બધા હાજર હતા અને બીજા કેસમાં હાર્દિકભાઈ પણ આરોપી હોય તેમને હાજર થવા માટે હતું। ગઈ મુદતે જામીન લાયક વોરંટ કાઢેલું તે તેમને મળી ગયું છે અને આજે એમને વકીલે હાજર થઈને એમનો રિપોર્ટ આપ્યો છે। એક્ઝેમ્પશન અરજી મેડિકલ ગ્રાઉન્ડ ઉપર હવે કોર્ટ એક્સેપ્ટ કરે છે કે નહીં એ સાંજે ખબર પડશે। प्रतीक उपवासना प्रोग्रामनी अंदर अमे लोग जयरे प्रोग्राम आप तरह सरकारे परमिशन अमने नती आपी और त्या अमने धरना पण करवा दीधा नहोता। एटले बधाने सौ सौनी जग्याए जे विस्तारोमां हता त्यांथी धरपकड़ करीने अमारा बधा उपर केस करवामां आव्या हता। आजे अमे जे आरोपीओ छे अमे बधा हाजर हता, हार्दिक पटेल एक गैरहाजर हता। एटले धरनानी अंदर आम जोवा जईए तो सरकार જ્યારે ઇલેક્શનો આવે છે ત્યારે જાહેરાત કરતી હોય છે કે કેસો અમે બધા પાછા ખેંચી લીધા છે અને ખેંચી લેવાના છીએ, તો આજ પણ હજી પણ અમારે બધાને કોર્ટના પગથિયા ચડવા પડે છે અને સાથે સાથે એટલી શોર્ટ મુદતો આપી અને અમને હેરાન પરેશાન કરવામાં આવે છે કે દસ દસ દિવસ, આઠ આઠ દિવસ અને કેસો બધા જ ખોલીને ખોટી રીતે હેરાન પરેશાન જો આ સરકાર કરવા માંગતી હોય ને જાહેરાતો કર્યા પછી પણ કહેવાય કે જાહેરાતો કરી છે કેસો પાછા ખેંચવાની, આજ પણ અમે લોકો મુદતો ભરીએ છીએ અને હેરાન પરેશાન થઈએ છીએ। આશીષ પટેલ અને આ કેસમાં હું પણ હાર્દિકભાઈના સાથે આરોપી છું। હવે અહીંયા હાર્દિકભાઈના વકીલ હસ્તક અમને જાણવા મળ્યું કે અમને હાઈકોર્ટમાં ક્રોસિંગ મૂકી છે, તો શું હાર્દિકભાઈ એકલા જ આરોપી છે? અમે લોકો એમના દોરવાયા, એમના કહેવાથી અમે એમની સાથે કામ કર્યું છે। એમને કીધું હતું કે એક દિવસના પ્રતિક ઉપવાસ માટે તમે આ કાર્ય કરો, તો અમે કર્યું છે અને એમની એકલાની જામીન અરજીઓ મૂકે છે અને બધું કર્યું છે। આજ દિન સુધી અમે એમના સાથે જ ધક્કા ખાઈએ છીએ તો એમને ખબર નથી પડતી। એટલે હાર્દિકભાઈને અને સરકારને બધાને હું કહેવા માંગુ છું કે જે કરો એ સમજી વિચારીને કરો, આ સમાજ કોઈને નહીં તો પછી છોડશે નહીં। એટલે બસ આ એક જ વાત છે હાર્દિકભાઈને કે ભાઈ હવે તમે તમારું તમે જે પણ પાર્ટીમાં ગયા હોય, જે પણ કર્યું હોય, પણ મહેરબાની કરી સમાજની સામે જોજો, નહીં તો ફરીથી તમારો કોઈ વિશ્વાસ નહીં કરે। એ એમનું એકલાનું એમના દોરવાયા અમે કામ કર્યું છે, એમને કીધું તું એક દિવસના પર પ્રતિક ઉપવાસનું આંદોલન કરો અને એમના કહેવાથી જ અમારા ઉપર કેસ થયો છે અને અત્યારે એ એમની એકલાની ક્રોસિંગ પિટિશન દાખલ કરે છે, તો અમારો શું વાંક? રેલવે